હાલ આપણા દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે બીજી તરફ સામે રોજગારી નહીંવત છે અને ઉપરથી આર્થિક મંદીનો દોર ચાલી રહ્યો છે તેવામાં સરકાર દ્વારા દૂધના પેટ્રોલ ડીઝલના ભાવ વધારા શિક્ષણ અને આરોગ્યની સવલતોમાં ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે જેને કારણે સામાન્ય જનતા ત્રાહીમામ પુકારી ઉઠી છે ત્યારે જનતાના ગાલ પર મોંઘવારીનો વધુ એક તમાચો સરકારે માર્યો છે જેમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં રાતોરાત રૂપિયા એકસો ચુમ્માળીસનો તોતિંગ વધારો કરતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અગાઉ જ્યારે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો અને સિલિન્ડર ત્રણસો રૂપિયાની આસપાસનો વધારો થયો હતો ત્યારે હાલના ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સિલિન્ડરો સાથે આ ભાવ વધારાનો વિરોધ કરવા સડકો પર ઉતરી આવ્યા હતા જ્યારે તેમની સરકાર દ્વારા આજે સબસિડીવાળા રાંધણ ગેસના સિલિન્ડરોમાં ભાવ વધારો કરવા છતાં તેઓ ચૂપ બેસી રહ્યા છે જનતા જેટલું સહન કરી રહી છે તેટલું જ સરકાર તેમના માથે બોજો નાખી રહી છે ત્યારે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો એવા અતુલભાઈ ગામેચી તથા કમલેશ પરમાર દ્વારા ગેસ સિલિન્ડર કેરોસીનના કારબા અને લાકડા સાથે આ રાંધણ ગેસના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો હતો અને સાયકલ પર સવાર થઈને મુક્તાનંદ ચાર રસ્તાથી મહાત્મા ગાંધી ગૃહ ખાતે જઈને વડોદરા કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કેરોસીન સરકારે બંધ કર્યું છે અને જંગલો નાશ પામ્યા છે જેના કારણે લાકડા પણ મળતા નથી બીજો અત્યારની ગૃહિણીઓ મહિલાઓ ચૂલો સળગાવવા તૈયાર પણ નથી તેવામાં રાંધણ ગેસના ભાવોધારાની સૌથી વધુ અસરો સામાન્ય તથા ગરીબ ઘરને અસર કરશે